હેલો ફ્રેન્ડ્સ, આજે ધોરણ 6 વિષય ગુજરાતી સેમેસ્ટર 1 આપણે સ્વાપોથીની પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ. પાઠ 1 રેલવે સ્ટેશન, જેને આપણે ચિત્રપાઠ એટલે કે ચિત્ર પ્રમાણે તેના પ્રશ્નોત્તરી મેળવીશું. તો આપણે અહીંયા સ્વાપોથીની અંદર એક ચિત્ર એટલે કે રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે, તેના આધારે આપણને નીચે પ્રશ્નો પૂછેલા છે, તેના જવાબ આજે આપણે લખીએ. તો પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. એક, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? જવાબ, ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરીઓ, બેકુલી, રેકડીવાળો, પુસ્તક વેચનાર અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. પ્રશ્ન 2, ચિત્રમાં ક્યાં ક્યાં સ્ટોલ નજરે પડે છે? જવાબ, ચિત્રમાં પ્રભાત બુક સ્ટોર અને ટી સ્ટોલ નજરે પડે છે. પ્રશ્ન 3, ચિત્રની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જવાબ, ચિત્રની ઘડિયાળમાં 4:40 વાગ્યા છે. પ્રશ્ન 4, ચિત્રમાં ક્યાં ક્યાં ફેરિયાઓ નજરે પડે છે? જવાબ, ચિત્રમાં મેગેઝીનવાળા, ચાવાળા, ફ્રૂટવાળા, ઠંડા પીણાવાળા વગેરે ફેરિયાઓ નજરે પડે છે. પ્રશ્ન 2, તમે ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ગયા જ હશો? તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે? જવાબ, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર આ સ્ટોલ જોવા મળે છે. બુક સ્ટોર, ટી સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, ફરસાણ અને મીઠાઈના સ્ટોલ, સિંગદાણાના સ્ટોલ, ઠંડા પીણાના સ્ટોલ વગેરે છે. પ્રશ્ન 2, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? જવાબ, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર આ સૂચનાઓ લખેલી હોય છે. 1, ખિસ્સા કાતરોથી સાવધાન રહો. 2, કચરો કચરા પેટીમાં જ નાખવો. 3, ધૂમ્રપાન કરવાની મનાઈ છે. 4, અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરો. 5, લાઇનમાં ઊભા રહો, ધક્કા મૂકી કરશો નહીં વગેરે સૂચનાઓ લખેલી હોય છે. પ્રશ્ન 3, ક્યાં ક્યાં વિભાગ અને બારીઓ હોય છે? તો સૌથી પહેલાં આપણે વિભાગો જોઈએ. તો વિભાગ 1, પ્રતીક્ષા ખંડ. 2, મહિલા ખંડ. 3, વિશ્રામ ખંડ. 4, વર્કશોપ વિભાગ. 5, પાર્સલ વિભાગ. 6, રિઝર્વેશન વિભાગ. 7, વોટર રૂમ. 8, લોકર રૂમ. 9, પોલીસ બારી અથવા તો પોલીસ રૂમ. પછી આપણે જોઈએ બારીઓ. 1, પૂછપરછ બારીઓ. 2, ટિકિટ બારીઓ. 3, બુકિંગ બારી. 4, કલેક્શન બારીઓ. પ્રશ્ન 4, લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? ગમે તે 5, એટલે કે આપણે 5 સૂચનાઓ લખવાની છે. તો સૌથી પહેલી, ટ્રેન કે બસ ક્યારે આવશે, ક્યાં પ્લેટફોર્મ પર આવશે તથા ક્યારે ઉપડશે તે અંગેની સૂચનાઓ. પ્રશ્ન 2, ટ્રેન કે બસ સંજોગોવશાત મોડી પડવાની હોય તો તે અંગેની સૂચનાઓ. પ્રશ્ન 3, કોઈ બાળક ખોવાયું હોય તો તે અંગેની સૂચનાઓ. પ્રશ્ન 4, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા અંગેની સૂચનાઓ. પ્રશ્ન 5, અજાણી વસ્તુ કે અજાણ્યો પદાર્થ જુઓ તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અંગેની સૂચનાઓ. પ્રશ્ન 5,
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? ગમે તે 5. જવાબ: અમે હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખીશું. 2. મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેના સૂત્રો અને સુવાક્યો લખીને જાહેર સ્થળોએ ચોંટાડીશું. પ્રશ્ન 3. અમે જાહેર શૌચાલયની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું. 5.4. અમે થૂંકવા માટે થૂંકદાનીનો જ ઉપયોગ કરીશું. 5. જાહેર સ્થળોની દિવાલો બગાડીશું નહીં. ત્યાર પછીનો પ્રશ્ન 3. જાહેર નીચેના આરોગ્ય સ્થાનો ઉપર જોવા મળતી ગમે તે 5 સૂચનાઓની નોંધ કરો. 1. આરોગ્ય કેન્દ્ર. તેમાં 1. આરોગ્ય. બાળકો બસ ઓછા બાળ જય ગોપાળ. 2. બાળકો બસ ઓછા બાળ જય ગોપાલ. પ્રશ્ન 2.2. નિયત સમયે બાળકોને રસી મુકાવો. 3. દૂધ સંપૂર્ણ આહાર છે. 4. પાણી ગાળીને પીઓ. 5. ડોક્ટરથી તમારા દર્દ અંગે કશું છુપાવશો નહીં. 6. શાંતિ જાળવો. 7. ડોક્ટરે આપેલા સંમતિ પત્રકમાં સહી કરતા પહેલા સંપૂર્ણ લખાણ વાંચી જવું. 2. ગ્રામ પંચાયત. 1. જન્મ તેમજ મરણની નોંધ 21 દિવસમાં કરાવી લેવી. 15 દિવસ બાદ તે અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું. 2. ઘર વેરો, પાણી વેરો અને જમીન વેરો નિયમિત ભરો. 3. આપણા ગામમાંથી નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન, કુરિવાજો અને કુરસમ દૂર કરીએ. 4. દરેક પરિવાર દર વર્ષે 1 વૃક્ષ ઉછેરી પર્યાવરણનું જતન કરે. 5. ગ્રામસભામાં હાજરી આપી ગામમાં વિકાસમાં નોંધ લો. 6. ગામની મિલકતને પોતાની મિલકત ગણી તેનું જતન કરવું. 7. ગામમાં સામાજિક સમરસતા અને પારિવારિક ભાવના જાળવવી દરેકની ફરજ છે. તો આ બંને મુદ્દાઓ પર ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્ર ઉપર 5 નોંધો આપણે લખી. ત્યાર પછી પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. તો રેલવે તો શું થશે? તો કે રેલવે સ્ટેશન. તો એવી જ રીતે પેલું વિમાન તો વિમાન મથક. બીજું બસ તો બસ સ્ટેશન. ત્રીજું હેલિકોપ્ટર તો હેલીપેડ. 4. જહાજ તો બંદર. 5. રિક્ષા તો રિક્ષા સ્ટેન્ડ. પ્રશ્ન 5. સારું વર્તન વિશે 5 વાક્ય લખો. 1. સદવર્તન એ જ સદધર્મ. 2. સદવર્તનથી શત્રુ મિત્ર બને છે. 3. સારું વર્તન એ સંસ્કારતાની નિશાની છે. 4. આપ ભલા તો જગ ભલા. 5. નિયત જન સદવર્તની. પ્રવૃત્તિ જોઈએ તો ચિત્ર વાર્તાના ચિત્રો અવલોકન કરો. તો પહેલા ચિત્રમાં આપણે શું આપેલું છે? તો કે એક ટોપીવાળો સૂતો છે અને ટોપી ઓઢીને સૂતો છે અને બધા વાંદરાઓ છે ઝાડ ઉપર રમે છે. બીજા ચિત્રની અંદર
જોયું છે કે આપણે ટોપીવાળો સૂતો છે અને બધા વાંદરાઓ છે એક એક લઈને ટોપીઓ લઈ જાય છે. ત્રીજા ચિત્રમાં ટોપીવાળો ઉઠે છે અને જુએ છે કે બધી ટોપીઓ છે એ વાંદરાઓ લઈ ગયા છે. ચોથા ચિત્રની અંદર ટોપીવાળો પોતાની ટોપી છે માતા ઉપરથી ઉતારીને નીચે નાખે છે. એવી જ રીતે બીજા બધા વાંદરાઓ છે એ શું કરે છે તો કે પોતાની ટોપી નીચે ઉતારી એટલે કે નીચે ફેંકે છે. પાંચમો પોઈન્ટ છે એ તો કે ટોપીવાળો છે બધી ટોપીઓ ભેગી કરી લે છે. અને છઠ્ઠા ચિત્રની અંદર બધી જ ટોપલીઓ ભેગી કરીને તે પોતાના રસ્તે આગળ વહી જાય છે. તો આપને એક પોઈન્ટ આપેલો છે કે નીચે આપેલા વાક્યો વાંચો. વાક્યની આગળ આપેલા બોક્સમાં ચિત્ર વાર્તાના ચિત્રોના ક્રમ લખો. ઝાડ પરના વાંદરાએ ટોપીઓ જોઈ એક પછી એક તે નીચે આવ્યા અને એક ટોપી લઈ ગયા. તો એમાં કયું ચિત્ર આવશે તો કે મેં પહેલાં જ તમને કહી દીધું કે બે નંબરનો આવશે. જ્યારે ફેરિયાએ તેની ટોપી જમીન ઉપર ફેંકી ત્યારે વાંદરાએ પણ એમ જ કર્યું. તો એ કેટલા નંબરમાં તો કે ચાર નંબરમાં આવશે. ત્યાર પછીનો, થાકેલો ફેરિયો ઝાડ નીચે આડો પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો. તો એ તે કેના તો કે પહેલા પોઈન્ટમાં આવશે. ત્યાર પછી છે, ફેરિયાએ ઝડપથી એની ટોપીઓ ભેગી કરી અને એની પેટીમાં ભરી દીધી. તો એ કેટલામાં નંબરમાં? પાંચમા નંબરમાં. છઠ્ઠા નંબર ઉપર આવશે, ફેરિયો પોતાના રસ્તે ચાલતો થયો. પછી ફેરિયો જાગ્યો, વાંદરાને પોતાની ટોપીઓ પાછી આપવા કહ્યું પણ વાંદરા એની સામે દાંતિયા કરવા લાગ્યા. તો તે કેટલામાં તો કે ત્રીજા પોઈન્ટમાં આવશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે તો કે આગળના વાક્યોને એમના યોગ્ય ક્રમમાં લખો અને વાર્તા પૂર્ણ કરો. જે આપણે અહીંયા ક્રમ લખ્યા છે એ ક્રમવાઇઝ તો કે પહેલો છે થાકેલો ફેર્યો ઝાડ નીચે આડો પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો, તે આપણે અહીંયા ક્રમ પ્રમાણે વાર્તા લખવાની છે. ત્યાર પછીનો છે પોઈન્ટ થ્રી, નીચેના શબ્દ સમૂહ વાંચો અને જે તે શબ્દ સમૂહો સામે બોક્સમાંથી તેને યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સૌથી પહેલું છે ફરી ફરીને ચીજવસ્તુઓ વેચનાર. જવાબ આવશે ફેરિયો. બે, લાકડામાંથી ફર્નિચર બનાવનાર. જવાબ સુથાર. ત્રણ, લોખંડને ઘડીને જુદા જુદા સાધનો બનાવનાર. જવાબ લુહાર. પોઈન્ટ ચાર, મકાન ચણનાર. જવાબ કડિયો. પ્રશ્ન પાંચ, મૂર્તિઓ બનાવનાર. જવાબ શિલ્પી. પ્રશ્ન છ, ઘેર ઘેર જ જઈ ટપાલ વેચનાર. જવાબ ટપાલી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.